સુરતમાં છેલ્લા 48 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ હજુ પણ ભારે વરસાદ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પડશે। ત્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગના દ્રશ્યો સામે આવ્યા છે। સુરતમાં દર વખતે સણિયા હેમાદ ગામ બેટમાં ફેરવાઈ જાય છે, ત્યારે આ વખતે પણ આ ગામમાં પાણી ઘૂસી ગયા છે। સણિયા હેમાદ ગામમાં વાલક ખાડીના પાણી ઘૂસી ગયા હતા, જેને લઈને ભારે હાલાકીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। દ્રશ્ય પરથી તમે જાણી શકશો કે સણિયા હેમાદ ગામના લોકોની હાલત અત્યારે કેવી છે। સુરત શહેરમાં જે રીતે અવિરત વરસાદ પડી રહ્યો છે, તેને લઈને ખાડીના જળસ્તરમાં વધારો થયો છે, જેથી ખાડીઓ ઓવરફ્લો થઈ છે। ત્યારે વાલક ખાડી ઓવરફ્લો થતા ખાડીના પાણી સણિયા હેમાદ ગામમાં ફરી વળ્યા છે। આખું ગામ ખાડીપુરમાં ગરકાવ થઈ ગયું છે। ખાડીના પાણી ગળાડૂબ ભરાઈ જતા લોકોને બહાર આવવું જવું મુશ્કેલ બની ગયું છે। દ્રશ્ય પરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે ત્યાં રહેતા લોકોની હાલત કેટલી કફોડી હશે। ખાડી નજીક આવેલ નીચાણવાળા વિસ્તારોમાં ખાડીપુરની સ્થિતિ દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્જાય છે। 200 થી 250 લોકોની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે। 25 થી 30 ઘરમાં ખાડીપુરના પાણી પ્રવેશી ગયા છે, જેથી લોકોને નજીકની સ્કૂલ અને વાડીમાં રાતવાસો કરવાની ફરજ પડી હતી। મહેશ નામ છે મારું। પાણી અત્યારે કાલે પરમ દિવસ બે દિવસથી પાણી ફૂલ ભરાયેલું છે। અત્યારે બધા રહેવા માટે કોઈ સ્કૂલમાં છે, કોઈ વાડીમાં છે, અત્યારે કોઈ રહેવા માટે કોઈ વ્યવસ્થા છે નહીં। એસએમસી વાળા કોઈ સાફ સાફ સફાઈ કોઈ કરવા માટે કોઈ રાજી નથી, બરાબર પાણીનો કોઈ નિકાલ નથી। અત્યારે જે એસએમસી વાળા જે કામ કરે છે, અમારા માટે ગરીબો માટે નથી કરતા, મોટા લોકો માટે કામ કરે છે। અત્યારે વોટિંગ લેવું હોય તો અમારા માટે અમારી પાસે આવો છો તમે, જે મોટો લોકો પાસે નથી જતા તમે। કેટલા ઘરો ડૂબી ગયા? અમારા લગભગ 45 ઘરની આવક છે બધી, કેટલા આખું મકાન પેક થઈ ગયા છે, 20 થી 22 ફૂટ પાણી છે। દર વખતે સણિયા હેમાદ ગામ પાણીમાં ડૂબેલું જ જોવા મળે છે। પાણીનો યોગ્ય નિકાલ ન થતો હોવાને કારણે પહેલા જ વરસાદે ખાડીપુરની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે મનપાનું તંત્ર અમારી હાલત પૂછવા પણ આવ્યું નથી। ગઈકાલે સ્થાનિક કોર્પોરેટર આવ્યા હતા, પરંતુ આજે તો કોઈ અહીંયા ફરક્યું પણ નથી। સણિયા હેમાદ ગામમાં ખાડીપુર આવતા વાહન વ્યવહાર બંધ થયો છે, જેથી લોકોનો સંપર્ક તૂટી ગયો છે। મારું નામ કેતનભાઈ ભરતભાઈ રાઠોડ, કુંભડીયા ગામ પાદર ફળિયું, ને તકલીફ તો ઘણી પડે છે, પણ ઘણા સમયથી આનો કોઈ નિકાલ પણ નથી પાણીનો। દર ચોમાસે કેમ આ રીતની તકલીફ પડે છે? એમનો પાણીનો નિકાલ, પાણીનો નીકળવાનો કોઈ રસ્તો જ નથી એટલા માટે। ઘરમાં કેટલા ઘરો છે, કેટલા પાણી ભરાઈ ચૂક્યા છે? અહીંયા કમસે કમ 50-50 ઘર છે, એમાં 25-25 ઘરમાં પાણી ભરાઈ ગયું છે। એ લોકો હવે રહેવા કરવાનું શું તકલીફ પડશે? રહેવા ખાવાનું તો એ લોકોની પોતપોતાની જગ્યા જ્યાં મળે ત્યાં રહે છે એ લોકો। હમણાં ખાડીનું નહીં, વરસાદનું જ પાણી છે, પણ ખાડીની ખાડીમાંથી અંદર ગામમાં આવે છે। સણિયા હેમાદ ગામમાં ખાડીપુર આવતા લોકોને ખૂબ જ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ખાડી કિનારે માર્કેટનું દબાણ કરાતા પૂર આવતા હોવાની રાવ સ્થાનિક લોકોએ કરી છે। જોકે સુરત મહાનગરપાલિકા દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના મોટા મોટા બણગા ફૂંકે છે, પરંતુ જ્યારે મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થાય કે તરત જ અધિકારીઓની કામગીરીની પોલ ખુલી જાય છે। બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત।